રાજ્યભરમાં ધામધૂમ પૂર્વક પરશુરામ જયંતીની ઉજવણી, અમદાવાદમાં નીકળી ભવ્ય શોભાયાત્રા. આજે અક્ષય તૃતીયા, સોના ચાંદી વાહનો તેમજ લગ્ન સરામાં તેજી. આજથી ચાર ધામ યાત્રાનો પ્રારંભ, ગંગોત્રી યમુનોત્રીના દ્વાર ખુલ્યા. જમાલપુર જગન્નાથ મંદિર ખાતે રથોનું પૂજન કરતા પૂજ્ય દિલીપદાસજી મહારાજ, રથયાત્રાની તૈયારીઓ શરૂ. ગીર સોમનાથમાં આવેલા પરશુરામ ભગવાનના વિવિધ મંદિરોમાં યોજાઈ વિશિષ્ટ પૂજા. આજે વૈશાખ સુદ ત્રીજ એટલે કે ભગવાન પરશુરામનો જન્મદિવસ. ભગવાન પરશુરામ જયંતિ નિમિત્તે સમગ્ર ભારત અને વિદેશમાં પણ બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ યાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજે સવારે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા સહિત અન્ય બ્રાહ્મણ સંસ્થા દ્વારા અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પાલડી ખાતે આવેલ રામજી મંદિરથી એક ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું. આજે અમદાવાદ ખાતે પાલડી મંદિરથી પરશુરામ પ્રાગટ્ય દિને ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ પરમ પૂજ્ય રામેશ્વરાનંદાચાર્યજી, પૂજ્ય ચૈતન્ય શંભુ મહારાજ તેમજ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના મહામંત્રી અને બ્રહ્મ આયોગના કન્વીનર યજ્ઞેશ દવેએ કરાવ્યો હતો. આ પ્રસંગે સમાજના અન્ય મહાનુભાવો કુમુદ રાવલ, અનિલ દવે, દિનેશ દવે, રાકેશ પાઠક, સુમિત રજાની, આનંદ ત્રિવેદી, રાજુભાઈ શુક્લ, હેમાંગ રાવલ, જગત શુક્લ સહિતના મહાનુભાવો તેમજ બ્રહ્મબંધુઓ વિવિધ શણગારેલા રથોમાં બિરાજમાન થઈને પરશુરામ ભગવાનની ભવ્ય શોભાયાત્રામાં જોડાયા હતા. આ શોભાયાત્રાનું પ્રસ્થાન રામજી મંદિરથી કૌશલેન્દ્ર મઠ પંકજ સોસાયટી અંજલી પાસે વાસણા ખાતેથી થયું હતું, જે રામજી મંદિર અંજલી ચાર રસ્તાથી જીવરાજ પાર્ક, માનસી સર્કલ, ગુરુકુળ રોડ, પ્રભા ચોક, પરશુરામ ચોક, વ્યાસવાડી, બલોલનગર, ગાયત્રી મંદિર, રાણીપ દિગ્વિજય, હનુમાન મંદિર, ન્યૂ રાણી બ્રિજ ખાતે બપોરે પૂર્ણ થઈ હતી, જેમાં વિવિધ જગ્યાએ બ્રહ્મબંધુઓ દ્વારા આ શોભાયાત્રાનું ખૂબ જ ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઠંડા પીણ અને છાશનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આમ સમગ્ર રાજ્યમાં પરશુરામ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. તુષાર પંડ્યા છે, ઉપલના રહેવાસી છીએ. અમદાવાદ શહેરની અંદર સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની આ 22મી શોભાયાત્રા છે. દર વર્ષે દરેક અમદાવાદના 22 વિભાગોમાંથી યાત્રા નીકળે. બોપલ ખાતે બી અમે લોકો ભવ્ય યાત્રા કાઢીએ. આંબલી, બોપલ, ગુમા, શીલત, શેલા પાંચ ગામમાં યાત્રા ફરી વેજલપુર જીવરાજ પાર્ક થઈ અને મણિનગર જવાની. બોપલની અંદર જે યાત્રા નીકળી એ યાત્રાની અંદર કમસે કમ 60-70 ટુ વ્હીલરો, બાઇક, એક્ટિવા વગેરે અને 50-60 કાર ગાડીઓ, આટલો અમને ભૂદેવોનો સહયોગ મળ્યો છે અને બધા ભૂદેવો સહજ પોતાની રીતે સ્વેચ્છાએ જોડાયા, જેનો અમને ખૂબ ખૂબ આનંદ છે. બસ ભગવાન પરશુરામ આવી રીતે દર વર્ષે યાત્રા સફળ કરાવે અને દરેક દરેક બ્રાહ્મણોને એક કરે, સૌ બ્રાહ્મણ એક બને, એક મને. જય જય પરશુરામ, જય જય પરશુરામ. મારું નામ હરીશ ઉપાધ્યાય છે. છેલ્લા 5 વર્ષથી આ યાત્રામાં જોડાઈ રહી છું. આ બોપલ, ગુમા, શેલા, શીલત તરફથી આવી રહી છે ભવ્ય શોભાયાત્રા છે. આપ સૌને નમ્ર વિનંતી કે સૌરવ ભૂદેવોને નમ્ર વિનંતી કે આ યાત્રામાં જોડાય. મારું નામ નિલેશ ઉપાધ્યાય છે. હું છેલ્લા 22 વર્ષથી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ શહેરનો કાર્યકર્તા છું અને છેલ્લા 22 વર્ષથી આ યાત્રામાં જોડાઉં છું. આ યાત્રા હાલ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ શહેર વિભાગ છોડ આંબલી ગોપલ ગુમા શીલત શેલાથી ચાલુ થઈ છે. નંદીશ્વર મહાદેવથી સવાર 6 વાગે મહાઆરતી કરી અમે પ્રસ્થાન કર્યું છે અને જીવરાજ પાક થઈ મળાવ તળાવ પરશુરામ ચોક ઉપર મહાઆરતી કરી ધણીધર દેરાસર અંજલિ ચાર રસ્તા થઈ પુષ્પકુંજ કાંકરિયા જઈશું. ત્યાંથી મણિનગર, ખોખરા, ઈશનપુર, જયમાલા અને છેલ્લે મણિનગર ફરી યાત્રાનું સમાપન થશે. કેટલા લોકો જોડાયા છે યાત્રામાં? આ યાત્રામાં આશરે 600-700 જણા જોડાયા છે. આજે લગ્ન માટેનું વણજોયું મુહૂર્ત એટલે કે અખાત્રીજ અને કહેવાય છે ને કે આજે કરેલું પુણ્ય અને દાન હંમેશા અક્ષય રહે છે.
આજે અખા ત્રીજના દિવસે આશરે 2000 જેટલા લગ્નો યોજાયા છે. શહેરમાં 1200થી વધુ કર્મકાંડી ભૂદેવો આજે લગ્નવિધિમાં જોડાયા છે. તો અમદાવાદની જ વાત કરીએ તો આજે સોનું ચાંદી ખરીદવા માટે પણ એડવાન્સમાં બુકિંગ થઈ ગયા હતા, ત્યારે 50 કિલો સોનું એડવાન્સમાં બુક થયું છે તેવી બજારોમાંથી જાણકારી મળી છે. જેમાં 40% દાગીન અને 60% લગડી લોકોએ બુક કરાવી હતી. તો લગ્નસરાની સિઝન હોય 70% દાગીના લોકોએ આજે ખરીદ્યા હતા. તો વાહન ખરીદવાનો આજે શ્રેષ્ઠ અવસર હોય. શહેરભરમાં આશરે 4,000-5,000 ટુ વ્હીલરનું વેચાણ થયું છે. લોકો આજે શુભ મુહૂર્તમાં નવા મકાનો કે દુકાનોના બુકિંગ પણ કરતા જોવા મળ્યા. આજે અખાત્રીજનો દિવસ જૈન ધર્મના લોકો માટે પણ ખાસ છે. આજે વર્ષી તપના પારણા જૈન ધર્મના ભાઈઓ બહેનો કરશે. આમ આજે અખાત્રીજનો શુભ દિવસે અનેક ધાર્મિક કાર્યોની સાથે શુકનમંતી વસ્તુઓની ખરીદારીની ધૂમ જોવા મળી. આજે અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે 4 ધામ યાત્રાની શરૂઆત થશે. કહેવાય છે કે આજના દિવસે ગંગા મૈયાનું અવતરણ ધરતી પર થયું હતું અને તેથી આજે ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ ખુલે છે. તો ગુરુવારે કેદારનાથના અને શુક્રવારે બદ્રીનાથના કપાટ ખુલશે અને તેની સાથે 4 ધામ યાત્રાનો પ્રારંભ થશે. 6 મહિનાથી ઉપરનો સમય દરમિયાન અહીં બરફવર્ષા વધારે થતી હોવાના કારણે આ યાત્રા થંભાવી દેવામાં આવે છે. ભારે બરફવર્ષાના પગલે અહીં આવવું શક્ય નથી હોતું. તેથી અખાત્રીજના દિવસથી ફરી 4 ધામના કપાટો ખુલતા 4 ધામની યાત્રાનો પ્રારંભ થાય છે. આજે અખાત્રીજ એટલે કે ધાર્મિક કાર્યોની શરૂઆત કરવાનો દિવસ. અમદાવાદમાં આવેલ જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં આજે રથયાત્રાના રથનું પૂજન કરીને રથયાત્રાની તૈયારીઓનો પ્રારંભ કરવામાં આવ્યો. જમાલપુરના ખ્યાતનામ જગન્નાથ મંદિર ખાતે આજે સવારે પરમ પૂજ્ય દિલીપદાસજી મહારાજ તેમજ અન્ય સાધુ સંતો તથા જગન્નાથ મંદિરના ટ્રસ્ટીગણ સાથે જગન્નાથ મંદિર પરિસરની સામે રાખવામાં આવેલા રથયાત્રા માટેના 3 રથોનું આજે વિધિવત પૂજન અર્ચન તેમજ આરતી ઉતારવામાં આવી. આમ આજથી જગન્નાથ મંદિર ખાતે આગામી રથયાત્રાની તૈયારીઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં રથોનું સમારકામ તેમજ રથયાત્રા અંગેની અન્ય તૈયારીઓ જગન્નાથ મંદિર દ્વારા પ્રારંભ કરવામાં આવી. આ સમયે મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને જય રણછોડ માખણ ચોરના જયઘોષ કરવામાં આવ્યા હતા. શાસ્ત્ર અને શસ્ત્રના પ્રખર જ્ઞાતા અને વિષ્ણુ ભગવાનના 6ઠા અવતાર એવા ભગવાન પરશુરામ જયંતિ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ખાતે વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી રહી છે. સોમનાથ એ પરશુરામ ભગવાનની તપોભૂમિ છે. હિરણ સરસ્વતી અને કપિલા નદીના પવિત્ર સંગમે પ્રાચીન સમયમાં શિવજીની આરાધના કરીને પ્રસન્ન કર્યા હતા ભગવાન પરશુરામે. જે સ્થળે હાલ પરશુરામ મંદિર આવેલું છે તે સિવાય ગીર મધ્યે જામવાળા ગીર પાસે જમદગ્નિ આશ્રમ આવેલો છે. કહેવાય છે કે પરશુરામના પિતા ઋષિ જમદગ્નિ અહીં સાધના કરવા રોકાયા હતા. અખાત્રીજે ખાસ સોમનાથ અને નજીકમાં આવેલા મંદિરોમાં આજે વિશેષ પૂજન અર્ચન કરવામાં આવે છે. સતસતે સોમનાથમાં આજે વણજોઈ મુહૂર્ત હોવાથી સોના ચાંદીની શુકનની ખરીદી કરવામાં આવે છે અને ત્યાં આવેલી અલગ અલગ દુકાનો પણ નવા રૂપરંગ અને નવા ઓપ સાથે આજે ખુલ્લી મૂકવામાં આવે છે. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારોની ખાસ ગતિવિધિ જોવા માટે આપ જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. મને આપો રજા. નમસ્કાર.